जय श्री कृष्ण मित्रों, धोरण 11 नी अंदर समांतर श्रेणी चेप्टर नी अंदर आज आपणे आगळ वधीए। आजे मारे तमने जे शीखड़ावानुं छे ई टॉपिक छे समांतर मध्यक। हवे आ समांतर मध्यक एटले शुं? खरेखर आ वस्तु आपणे भणी गया छीए। समांतर मध्यकनो मतलब एवो छे कि ए अने बी आ बे संख्या छे, आ बे संख्या वच्चे आपणे एवी संख्या मूकवानी के जेथी करीने जे काई बधी संख्याओ आवे ई समांतर श्रेणीमां बने। दाखला तरीके हूँ एम कहूँ के ए अने बी वच्चे एन संख्या मूकवी छे, तो मारे पहेलू शोधवू पड़शे डी, डिफरन्स। અહીંયા ડિફરન્સ એટલે થશે બી માઇનસ એ અપોન એન પ્લસ વન। યાદ કરો ધોરણ 9ની અંદર તમારે બે સંખ્યાની વચ્ચે સમય સંખ્યા શોધતા, ત્રણ સમય સંખ્યા, ચાર સમય સંખ્યા, એ જ વસ્તુ છે, બરાબર? તો સૌથી પહેલાં ડિફરન્સ છે બી માઇનસ એ અપોન એન પ્લસ વન। હવે એની અંદર આપણે પહેલી સમાંતર મધ્યક, દાખલા તરીકે હું એમ કહું કે એ અને બી વચ્ચે મારે એન સમાંતર મધ્યક મૂકવા છે, તો પહેલો જે સમાંતર મધ્યક આવે એ એ વન, એ ટુ, એ થ્રી અને છેલ્લો આવશે એ એન। તો અહીંયા સમાંતર મધ્યક પહેલું તો આપણે આવી રીતે જ કરતા, એ વન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ડી, એ ટુ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ટુ ડી, એ થ્રી બરાબર એ પ્લસ થ્રી ડી અને આવી રીતે એ એન બરાબર એ પ્લસ એન ડી। અહીંયા પદ નથી, આપણે આ બંને પદની વચ્ચે મૂકેલી સંખ્યા છે કે જેથી કરીને આ આખી જે બનતી શ્રેણી છે એ સમાંતર શ્રેણી થઈ જાય। હવે જો બે જ સંખ્યા હોય એ અને બીનો સમાંતર મધ્યક, ધારો કે કેપિટલ એ છે, તો અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ થશે એ પ્લસ બીના છેદમાં બે, બરાબર? કોઈ પણ બે સંખ્યા હોય એની વચ્ચે એક સંખ્યા એવી મૂકવી છે કે જેથી સમાંતર શ્રેણી બને, બરાબર? તો બેની વચ્ચેનો જે ભાગ છે એ લેવો પડે। એટલે દાખલા તરીકે હું કહું કે 6 અને 10નો સમાંતર મધ્યક, તો આ બેનો સરવાળો કરો એટલે 16 ભાગ્યા 2 બરાબર કેટલા થાય? 8। તો જો હું 8 મૂકી દઉં તો આ ત્રણેય વસ્તુ સમાંતર શ્રેણીમાં થઈ ગઈ। એટલે મૂળ શું છે? એ વત્તા બીના છેદમાં 2। એક જ સમાંતર મધ્યકની વાત થાય ત્યારની વાત છે, બરાબર? આપણે ઘણા બધા શોધવા હોય તો આપણું સૂત્ર, સૌથી પહેલાં ડિફરન્સ ડી ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ એ અપોન એન પ્લસ વન। એન એટલે શું છે? કે જેટલા સમાંતર મધ્યક મૂકવા છે એની ક્વોન્ટિટી, ક્લિયર? પછી પ્રથમ સમાંતર મધ્યક તો એ વન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ડી, એ પ્લસ ટુ ડી, એ પ્લસ થ્રી ડી, જેમ જેમ સમાંતર મધ્યકનો ક્રમ હોય એ રીતે એમાં ડી ઉમેરાતા જાય, ક્લિયર? 14મો દાખલો જો, 14મા દાખલામાં તમને એવું કીધું છે કે 8 અને 26ની વચ્ચે 5 સંખ્યાઓ મૂકો। હવે 5 સંખ્યા મૂકવાની છે, કેટલી? 5, એટલે 5 સમાંતર મધ્યક આપણે એમાં મૂકવાના છે। તો આપણી પાસે સૂત્ર રેડી જ છે, બરાબર? સૌથી પહેલું કામ તમારું શું આવશે? ડી શોધવાનું। તો ડીનું સૂત્ર છે બી માઇનસ એ અપોન એન પ્લસ વન। આમાંથી કોઈ એક સંખ્યાને બી કયો, એકને એ કયો, એન બરાબર 5, તો મારા માટે આવશે 26 ઓછા 8 છેદમાં 5 વત્તા 1। 26માંથી 8 ગયા તો કેટલા રહેશે? 18 રહેશે, છેદમાં 6 6 તેરીને 18, આ ડિફરન્સ આવ્યું, બરાબર? હવે પહેલો સમાંતર મધ્યક એ વન, એટલે આપણું સૂત્ર છે એ પ્લસ ડી, એ ઇઝ ઇક્વલ ટુ પ્રથમ પદ લીધું છે 8 વત્તા ડી એટલે 3, તો 8 ને 3 11 આ પહેલું। ત્યારબાદ એ ટુ, એ પ્લસ ટુ ડી,
ए એટલે 8 વત્તા 2 ડી એટલે છે 3 આ થઈ ગયા 14 ત્યારબાદ છે a3 a પ્લસ 3d તો a ઇઝ ઇક્વલ ટુ મારી પાસે છે 8 વત્તા 3 3 તેરે 9 ને 8 17 a4 a પ્લસ 4d એ એટલે 8 પ્લસ 4 d એટલે 3 4 તેરે 8 12 ને 8 20 a5 a પ્લસ 5d 8 વત્તા 5 ગુણ્યા 3 કેટલા આવશે 23 આ પાંચ સમાંતર મધ્યક આવી ગયા હવે જો પાંચેયને તમે ક્રમમાં મૂકો તો પહેલી સંખ્યા આપણી 8 આપી છે હવેના જે છે સમાંતર મધ્યક છે તો કયા કયા થયા જો 11 14 17 20 23 અને જે છેલ્લી સંખ્યા છે એ છે 26 હવે જો આ બધી જ શ્રેણી કેવી થઈ ગઈ સમાંતર શ્રેણીમાં આવી ગયા જો 8 ને 3 11 ને 3 14 ને 3 17 ને 3 20 ને 3 23 ને 3 26 તો ક્લિયર બેઝિકલી શું છે કે એવી સંખ્યાઓ વચ્ચે મૂકવાની છે જેથી આખી આખી શ્રેણી સમાંતર શ્રેણી બની જાય નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે જો 14મો દાખલો 15મો દાખલો છે એ અને બીનો સમાંતર મધ્યક એરિથમેટિક મીન એને ઇંગ્લિશમાં કહેવાય છે એ રેસ ટુ એન પ્લસ બી રેસ ટુ એન છેદમાં એ રેસ ટુ એન માઇનસ વન પ્લસ બી રેસ ટુ એન માઇનસ વન હોય તો એનનું મૂલ્ય મેળવો હવે આપણે બે સંખ્યા વચ્ચેનો સમાંતર મધ્યક આપ્યો છે તો બે સંખ્યા વચ્ચેનો સમાંતર મધ્યક એ ઇઝ ઇક્વલ ટુ આપણું સૂત્ર છે એ પ્લસ બીના છેદમાં બે અહીંયા એ અને બી તો એ અને બી જ છે સમાંતર મધ્યક છે આપણી પાસે આ એ રેસ ટુ એન પ્લસ બી રેસ ટુ એન છેદમાં એ રેસ ટુ એન માઇનસ વન અને બી રેસ ટુ એન માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી છેદમાં બે બહુ જ શાંતિથી જો દાખલો અઘરો નથી થોડુંક આ બધું અજ્ઞાત સંખ્યાઓ આવે ને એટલે આપણને એમ થાય કે ઘણું બધું અઘરું છે ક્રોસ ગુણાકાર કરું તો આ આવશે ટુ એ રેસ ટુ એન પ્લસ બી રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એને ગુણ્યા એ રેસ ટુ એન માઇનસ વન બી રેસ ટુ એન માઇનસ વન આ બગડો અંદર ગુણી નાખીએ એટલે મને મળશે ટુ એ રેસ ટુ એન ટુ બી રેસ ટુ એન આ એ સાથે ગુણાય એટલે એ ગુણ્યા એ એન માઇનસ વન પ્લસ એ ગુણ્યા બીજું એટલે એ ગુણ્યા બી રેસ ટુ એન માઇનસ વન બી સાથે ગુણો એટલે બી ગુણ્યા એ રેસ ટુ એન માઇનસ વન બી સાથે ગુણો બી ગુણ્યા બી રેસ ટુ એન માઇનસ વન હવે આ જે ભાગ છે કે ટુ એ રેસ ટુ એન ટુ બી રેસ ટુ એન બરાબર અહીંયા જુઓ આ બંનેના આધાર સરખા ઘાતનો સરવાળો થાય આની કાંઈ નહીં એટલે એક ઘાત થાય તો આ બેના ઘાતના સરવાળાથી આપણને મળશે એ રેસ ટુ એન આપત એમને એમ રહેવા દઉં એ ઇન્ટુ બી રેસ ટુ એન માઇનસ વન પ્લસ બી ઇન્ટુ એ રેસ ટુ એન માઇનસ વન અને એ જ રીતે અહીંયા આવશે બી રેસ ટુ એન હવે આ એ રેસ ટુ એન આ બાજુ લઈ જાઓ બી રેસ ટુ એન આ બાજુ લઈ જાઓ તો અહીંયા બે એ રેસ ટુ એન છે એમાંથી એક એ રેસ ટુ એન કેન્સલ થાય તો મને મળશે એ રેસ ટુ એન અને એ જ રીતે ટુ બી રેસ ટુ એનમાંથી એક બી રેસ ટુ એન માઇનસ થયા એટલે એક બી રેસ ટુ એન આ બાજુના ભાગમાં લીધું એ બી રેસ ટુ એન માઇનસ વન બી એ રેસ ટુ એન માઇનસ વન હવે આ બંને પદને આ બાજુ લઈ જાઉં છું ગોઠવું છું જો આવી રીતે એ રેસ ટુ એન માઇનસ બી ઇન્ટુ એ રેસ ટુ એન માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ આ જે છે એ ઇન્ટુ બી રેસ ટુ એન માઇનસ વન માઇનસ બી રેસ ટુ એન આની અંદરથી નાની ઘાત કોમન નીકળે એની તો નાની ઘાત છે એન માઇનસ વન આમાં એક વધશે બરાબર એનમાંથી એન માઇનસ વન બાદ કરો એટલે એક વધ્યું અહીંયા વધશે બી એ જ રીતે અહીંયા બી રેસ ટુ એન માઇનસ વન કોમન લો અંદર વધે એ ઓછા બી બંને જગ્યાએથી એ માઇનસ બી કેન્સલ કરી દઉં તો મને કંઈક આવું મળે એ રેસ ટુ એન માઇનસ વન
બી રેસ ટુ એન માઇનસ વન. અચ્છા, આને આવી રીતે લખી શકાય, એ રેસ ટુ એન માઇનસ વન અપોન બી રેસ ટુ એન માઇનસ વન બરાબર વન. તો આને આવી રીતે પણ લખી શકાય કે એ અપોન બી રેસ ટુ એન માઇનસ વન. અચ્છા, એક એટલે કોઈ પણની ઝીરો ઘાત થઈ જાય, બરાબર. એક એટલે શું થઈ જાય? કોઈપણની ઝીરો ઘાત. તો એ અપોન બીની ઝીરો ઘાત એકની જગ્યાએ લખી શકાય. આધાર સરખા છે તો ઘાત પણ સરખી થાય, તો એન માઇનસ વન બરાબર ઝીરો. તો એનની કિંમત આવી વન. બરાબર, થોડોક લાંબો દાખલો છે, અઘરો નથી, શાંતિથી કરજો. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ, સોળમો દાખલો. આપણને એવું કીધું છે કે એક અને એકત્રીસની વચ્ચે, એક અને એકત્રીસની વચ્ચે એમ સંખ્યા મૂકવામાં આવે છે. બરાબર, કેટલી સંખ્યા મૂકવામાં આવે છે? એમ સંખ્યા. હવે આ એમ સંખ્યા મૂકો તો એથી બનતી શ્રેણી હોય અને સાતમી અને એમ માઇનસ વન એટલે જે મૂકીએ છીએ એમાં સાતમી. બરાબર, હવે એક અને એકત્રીસની વચ્ચે મારે એમ સંખ્યા મૂકવી છે તો હું આમ કહી શકું એ વન, એ ટુ અને અહીંયા આવશે એ એમ. આ સંખ્યાઓમાં સાતમી સંખ્યા, આ સંખ્યાઓમાં સાતમી સંખ્યા એટલે એ સેવન, અને એમ માઇનસ વનમી સંખ્યા, આ એમ માઇનસ વનમી સંખ્યાનો ગુણોત્તર 5:9 છે. તો એમનું મૂલ્ય શોધો. બરાબર, સમજો, પર એક અને એકત્રીસની વચ્ચે આ એમ સંખ્યા મૂકી છે, આ એમ સંખ્યામાં સાતમી સંખ્યા અને એમ માઇનસ વનમી સંખ્યાનો ગુણોત્તર આ છે, તો એમ શોધો. તો પહેલાં તો સંખ્યા મૂકવી છે તો હું ડિસ્ટન્સ મેળવી લઉં. ડી ઇઝ ઇક્વલ ટુ મારા માટે છે એ માઇનસ બી એન પ્લસ વન. અહીંયા એ અને બી આપણને છે એકત્રીસ છે એ આપણે, અહીંયા બી માઇનસ એ, સોરી, જોકે એમાં કાંઈ બહુ ફેર નહીં પડે. આ એકત્રીસ બી લઈએ, એક એ લઈએ, તો આ આવશે એન પ્લસ વન. આ ત્રીસના છેદમાં એમ પ્લસ વન, આ ડિસ્ટન્સ આવ્યું. બીજા નંબરમાં આપણને સાતમી સંખ્યા અને એમ માઇનસ વનમી સંખ્યા, સાતમી સંખ્યા એટલે એ સેવન, એ એમ માઇનસ વન બરાબર 5:9 છે. સાતમી સંખ્યા એટલે એ પ્લસ સેવન ડી, બરાબર, અને એ પ્લસ એમ માઇનસ વન ડી બરાબર 5:9 આવું જ ના. બરાબર, આપણે સાતમા સંખ્યાનું સૂત્ર એ સેવન થઈ જાય. એ એટલે પહેલું પદ છે, પહેલું પદ છે અહીંયા વન પ્લસ સેવન, અને ડી એટલે મારા માટે છે 30:m એમ પ્લસ વન ના છેદમાં એ પ્લસ એમ માઇનસ વન, અને ડી એટલે છે 30:m એમ પ્લસ વન બરાબર 5:9. ઉપર અને નીચે એમ પ્લસ વન લસા લો એટલે આ આવશે એમ પ્લસ વન પ્લસ 7:30 છેદમાં એ એટલે એકડો છે, અહીંયા એ રહી ગયો, આ એમ પ્લસ વન પ્લસ એમ માઇનસ વન એને ગુણ્યા 30, અને બંનેમાંથી એમ પ્લસ વન લસા તરીકે કેન્સલ થઈ જાય. છૂટું પાડી દઈએ આપણે, 7×21 એટલે 210. નીચે આવશે એમ પ્લસ વન પ્લસ 30m-30 બરાબર 5:9. ઉપર મને મળ્યું છે એમ પ્લસ 211, નીચે એમ વત્તા 30 એટલે આ આવશે 31m માઇનસ 29 5:9. ક્રોસ ગુણાકાર કરી દઈએ, આ 9m વત્તા આ બીનો ગુણાકાર કરીએ એટલે 9 અને 18, અને આ બંનેનો ગુણાકાર કરીએ એટલે આ આવશે 155m માઇનસ 29×5 45 4 145. 9m આ બાજુ લઈ લઉં છું, 145 આ બાજુ લઈ લઉં, તો 155m+9m બરાબર 1899+145. આ 9 × 5 = 14 એટલે 164m ઇઝ ઇક્વલ ટુ, આ બેનો કરીએ સરવાળો એટલે 9 × 5 = 14
नौ चार तेर ने एक चौदह, आठ ने एक नौ ने एक दस, 2044। तो m इज इक्वल टू 2044 भाग्या 164। हवे आप भागाकार जाते करजो, m छे ई पूर्णांक तमारी पासे आवी जशे। क्लियर। 17मो दाखलो जो, एक व्यक्ति तेनी लोननी चुकवणी माटे प्रथम हप्तामां 100 रूपिया, चलो प्रथम हप्तामां केटला भरे छे 100 रूपिया, पछी दर महीने हप्तानी रकम में 5 रुपया वधारो करे छे, एटले बीजो हप्तो आव्यो 105, 110 आवी रीते वधारो करतो जाए छे। तो 30 हप्ता में केटली रकम चूकवाशे, चलो 30 हप्ता में केटली रकम चूकवाशे। हवे अहींया 30मा हप्ता में केटली रकम छे ई नथी कीधुं, સોરી 30મા હપ્તામાં કેટલી રકમ ચૂકવાશે એ જ જોવાનું છે આપણે, 30 હપ્તામાં કુલ રકમ નથી પૂછી। તો આપણું આ પહેલું પદ થઈ ગયું 100, ડિફરન્સ 5, આપણે 30મું પદ ખાલી મેળવવાનું છે। જો અહીંયા પદ છે, અહીંયા સમાંતર મધ્યકની વાત નથી, તો 30મા પદનું સૂત્ર a પ્લસ 29 ડી, આ 100 વત્તા 29 ડી એટલે 5, 100 વત્તા 145, તો આ મને મળશે 245। એટલે 30મા હપ્તામાં ચૂકવાતી રકમ કેટલી હશે? 245। એકદમ સહેલો દાખલો છે। નેક્સ્ટ એક્ઝામ્પલ એમાં જે છે 18મો, આ બે માર્કમાં પૂછી શકે। એક બહુકોણના બે ક્રમિક અંતઃકોણનો તફાવત 5 છે, બરાબર? એક બહુકોણ છે એના ક્રમિક અંતઃકોણનો તફાવત 5 છે, એટલે પહેલું ધારો કે એક્સ હોય તો બીજું એક્સ પ્લસ 5, આ એક્સ પ્લસ 10, આવી રીતે કંઈક છે। સૌથી નાનો ખૂણો 120 હોય તો તે બહુકોણની બાજુઓની સંખ્યા શોધવાની છે આપણે। હવે એન બાજુવાળા બહુકોણના અંતઃકોણનો સરવાળો, આનું એક સૂત્ર છે જે તમે અત્યારે નથી ભણતા, આઠમા ધોરણ જૂનું આઠમામાં તમારે નથી ભણેલા, હવેના આઠમામાં છે, 2n-4 × 90, બરાબર? આ એના અંતઃકોણના સૂત્ર છે। હવે આપણી પાસે શું છે કે ભાઈ આ જે બહુકોણ છે એની કેટલી બાજુ છે આપણે શોધવાના છે। ધારી લ્યો કે n બાજુ હોય તો n ખૂણા હોય, તો આ ખૂણાનો તફાવત 100 ને એક્સ એક્સ પ્લસ 5, એક્સ પ્લસ 10 એવું કીધું છે, પ્લસ તમને એવું કીધું છે કે સૌથી મોટો ખૂણો, નાનો ખૂણો 120નો છે, બરાબર? સૌથી નાનો ખૂણો 120 છે, તો એનો મતલબ પહેલો ખૂણો 120 છે, આ પછી 125 છે, એના પછી છે 130 છે, બરાબર? 5-5નો તફાવત છે એમ। તો આપણે સરવાળો કરવો હોય આ બધા ખૂણાનો, તો એનું સૂત્ર છે SN બરાબર n/2, 2a પ્લસ n-1d, બરાબર? આ સરવાળો કરીએ તો n બાજુ છે આપણને ખબર નથી કેટલા ખૂણા છે, પહેલું પદ 120 છે, આ n-1 અને d એટલે 5નો ડિફરન્સ છે। હવે જો આ આવશે n/2, 240 પ્લસ 5n-5, તો n/2 240માંથી 5 ગયા એટલે 235 પ્લસ 5n। હવે આ અને આ સરવાળો બે સરખા જ છે, આ પણ સરવાળો છે, આ સરવાળો છે, તો ઇક્વલ ટુમાં મૂકી દઉં તો n/2 235 પ્લસ 5n બરાબર 90 × 2n-4। હવે 5 કોમન લઈને આમાં ઉડાડી દઈએ આપણે અને બગડો ઓલી બધું જવા દઉં, તો આ આવશે n, 5 કોમન લો એટલે 5 × 4 = 20, 5 × 7 = 35, n 18 × 5 = 90, 5 વડે ભાગવું એટલે, અને 2 વડે ગુણવું એટલે 36, 2n-4, આ 47n + n² બરાબર 72n-1 = 4, 36 × 4, તો આ મને મળશે n² પ્લસ 47n - 72n + 144 = 0, આ બેની કરી દઈ બાદબાકી,
72 માંથી 47 જાય એટલે મને મળશે 22n પ્લસ 144 બરાબર 0. હવે તમારી જાતે તમારે અવયવ પાડવાના છે, ક્લિયર? સોરી, 22 નહીં વધે, 25 વધશે. 12માંથી 7 ગયા એટલે 5 અને 6માંથી 4. હવે તમારી જાતે તમારે ભાગ પાડવાના છે, ક્લિયર?